અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. 1 કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો ક્રાઇમ બ્રાન્ચમાં રૂપિયા 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ અત્યારે નોંધાય છે. 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ ઓનલાઈન રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કરાયા છે બેંકમાંથી, તેવી ફરિયાદથી અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. ફોનલાઈન પર જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા મયુર મેવાળા. મયુર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 1 કરોડની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ ચલાવી રહી છે? બિલકુલ સંજીવની, જો વાત કરીએ તો સરખેજના એક વેપારી છે, કોલસાના વેપારી, જેને 1 કરોડ રૂપિયા તેના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ આરટીજીએસ કોઈ ચીટિંગ બેંક દ્વારા જે કરવામાં આવ્યું હોવાની વાત જે સામે આવેલી છે, જેમાં ખાસ તેને જે ઓટીપી નંબરની જરૂર પડતી હોય છે, તે ઓટીપી નંબર મેળવવા માટે તેનો મોબાઈલ નંબરનું જે કાર્ડ છે તે બંધ કરાવી દેવામાં આવ્યું હતું, અને નવો જે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉપર નવું કાર્ડ લઈ અને ઓટીપી નંબર લઈને આ સમગ્ર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. વેપારીને ખ્યાલ આવતા વેપારીએ તાત્કાલિક જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા હતા, અને જેમાં વેપારીના 53 લાખ રૂપિયા જે બચાવી લેવામાં આવેલા છે. ખાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓ છે તેને પકડવા માટે અલગ અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યો છે. તદુપરાંત ખાસ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે તે 7 થી 8 અલગ અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન થયા છે. તે તમામ બેંકોની વિગતો હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવામાં આવી રહી છે. તદુપરાંત જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આઈપી એડ્રેસની બી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. સંજીવની, મયુર, સમગ્ર માહિતી માટે આભાર.